સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના 3 રસ્તા પાસે નર્મદાની પાણીની લાઇનમાંથી પાઇપ વડે ટેન્કરો ભરાતી હોવા છતાં જવાબદાર તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું જણાય આવે છે. તો હજારો લીટર પાણીનો પણ વ્યય થઈ રહ્યો છે. પ્રાંતિજ ખાતે નર્મદાના પાણીથી ટેન્કરો ભરાતી હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું હાલ તો જણાય આવે છે. બીજી બાજુ હજારો લીટર પાણીનો પણ વ્યય થઈ રહ્યો છે. હાલ અમદાવાદ હિંમતનગર નેશનલ હાઇવે 8 ઉપર 6 માર્ગીય રોડનું કામ ચાલુ છે. તો રોડના કામ માટે પણ પાણીની જરૂર રહેતા હાલ તો નર્મદાનું પાણી સરેઆમ ઉપયોગ થઈ રહ્યું છે અને રોડ કોન્ટ્રાક્ટરો દ્વારા પાણીની ટેન્કર મૂકી પાઇપ લગાવીને પાણી ભરી જતા નજરે પડે છે. તો સાથે સાથે નર્મદાના પાણીનો વ્યય પણ થઈ રહ્યો છે. તો જવાબદાર તંત્રની બેદરકારી કે આંખ આડે કાન કે ઘોર નિંદ્રામાં હોય તેવું હાલ તો સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. ખેડૂતો દ્વારા તથા લોકો દ્વારા રજૂઆતો કરવા છતાં કોઈ એક્શન લેવામાં આવતી નથી. ત્યારે હાલ તો કોન્ટ્રાક્ટરોને મફતમાં પાણી મળી રહેતા ઘી કેળા છે. તો બીજી બાજુ હજારો લીટર પાણીનો પણ વ્યય થાય છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ જવાબદાર તંત્ર જાગશે કે કેમ એ તો જોવું રહ્યું. સંજય રાવલનો રિપોર્ટ, પ્રાંતિજ.